અમદાવાદના શેર બ્રોકરનું 2.37 કરોડની ઉઘરાણીમાં ચાર દિવસ પહેલા મોટા વરાછાની તેના ભાગીદાર સહિત 10 જણાએ કારમાં અપહરણ કરવાના મામલે ઉતરાણ પોલીસે રવિવારે સાંજે અમદાવાદથી સૂત્રધાર મકબૂલ સોલંકી, સાબિર સોલંકી, રાજાગન પઠાણ સોહિલ ઉર્ફે ગટુ તેમજ કામરેથી ફિરોઝ ગોગદા તથા તેનો ભાઈ ફારૂક ગોગદાને પકડી ચાર ફોર વ્હીલ કબજે કરી છે। પોલીસે જણાવ્યું કે સૂત્રધાર મકબૂલ સોલંકી અને સાબિર સોલંકી જૂનાગઢમાં મીન ટ્રાન્સપોર્ટ અને હોટલ લાઇનનો વેપાર કરે છે। મકબૂલ સોલંકીએ શેર બ્રોકર શક્તિ ધડુક પાસેથી 1.40 કરોડ લેવાની હતી। આથી તેણે અન્ય આરોપીઓ સાથે શેર બ્રોકરનું અપહરણ કરી અમદાવાદમાં ગોંધી રાખી માર મારી 2.5 કરોડની માંગણી કરી, જ્યારે સાબિર સોલંકીએ 70 લાખ લેવાના હતા। અમદાવાદમાં રહેતા શેર બ્રોકર શક્તિ ધડુકે 5 જણા પાસેથી 10% વ્યાજે 2.37 કરોડ રકમ લઈ શેરબજારમાં રોકાણ કર્યું હતું। શેરબજારમાં મોટું નુકસાન થતાં લેણદારોનો ત્રાસ વધતા શક્તિ 15 દિવસથી સુરતમાં રહેતો હતો। 19 લાખની ઉઘરાણી કરતો મૌલિક અગ્રાવત હજુ ભાગતો ફરે છે। અગાઉ પોલીસે ભાગીદાર સહિત 3ની ધરપકડ કરી હતી। બ્યુરો રિપોર્ટ, LKE સ્ટાર ન્યૂઝ, સુરત।